સેજાનંદ સ્વામી મહારાજની જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ લાડીલા અને પરમ કૃપા પાત્ર સર્વે મુક્ત મંડળ આપ સૌને મારા દરવ્રદ પ્રણામ પૂરું જય સ્વામિનારાયણ આજે સોમચંદ બાપા તમને છોકરાઓને બહુ વચનામૃત વંચાવતા અને ભલામણ કરતા કે આ વચના મૃત પણ સમજવા જેવું છે નાનું છે પણ સારું છે કારિયાણીનું પાંચમું વચન હા અને એનામાં જે પ્રશ્નો જે છે એ આજના સમાજમાં પણ એવા પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે સરસ વચન છે આપણે લઈએ સ્વામિનારાયણ હરે સમતર અઢારસો સત્યોતેરના આશો વધી ચૌદસને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે वस्ता खाचर दरबार में उतरादे बार ओर ओसरी छप्पर पलंग पर मनता छप्पर पलंग एट कि पलंगनी चार बाजू उबा ना होना मच्छरदानी नाखी शू आए हाँ ये छप्पर पलंग ए छत्र पलंग एक्चुअली तो छत्रपलंग पलंग, आ, पलंग पर छतरी जो थी जाए मच्छरदानी थी छप्पर पलंग વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર્વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે એક પ્રશ્ન કરીએ છીએ પછી મુનિ બોલ્યા જે પૂછો મહારાજ પછી શ્રીજી મહારાજે પૂછ્યો શ્રીજી મહારાજે જે પ્રશ્ન પૂછ્યો તો આપણા આપણા મનમાં પ્રશ્ન ઉઠે છે ને એ પ્રશ્ન મહારાજ આપની સમજ માટે પૂછે છે શ્રીજી મહારાજે પૂછ્યું પણ એ ભક્તોને પૂછે છે મહારાજ એ મહારાજ કે ભગવાન જીવના કલ્યાણ અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા કશું કલ્યાણ કરવાને સમર્થ નથી ધામમાં બેઠે બેઠે કલ્યાણ ન થાય હં અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થ પણ આવે કે આવ્યા વગર નથી કરી શકતા એટલા કાચા ને તો માટે ભગવાનનો અવતાર થાય અસમર્થ પણ આવે માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે ને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે ભારત કે તો ગમે એમ કરું હા બેટે બેટે બી કરું સંકલ્પ બેઠે બી કરું બરોબર છે માટે જે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ઇન્ટરેસ્ટિંગ છે ને એ પ્રશ્ન છે પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું ભગવાન કામ આવે છે તો ભગવાન જ જાણીને આપણે શું જાણી શકીએ એટલે મહારાજના પ્રશ્નનો કોઈથી ઉત્તર થયો નહીં મોટા મોટા સંત તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો તેનો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા આજે હે મહારાજ એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાનને અવતાર હું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે ને પછી જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે દેહધારી છે સ્થૂળ ભ ભાવયુક્ત છે અને દેહધારી છે એ માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાદ દડાવે છે અને પોતાની સામર્થ્યને છપાડીને પોતાની સામર્થ્યને ઢાંકીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે અથવા સખા ભાવે વર્તે છે અથવા મિત્ર ભાવે વર્તે છે અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે તેને કરીને એ ભક્તને ભગવાનની જાજે મર્યાદા રહેતી નથી પછી જેની એ ભક્તને પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેડું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે હં બધાને હેત હેત કરે પ્રેમ કરે અને બધાને લાલ લડાવે અને સાથે સાથે પછી તો ભગવાનનો વાયરો વડે ભગવાનનું દર્શન કરે બરાબર તો ભગવાન તો કલ્યાણ કરે અને રાજી થઈને કલ્યાણ કરે તો ભેડું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે અને ધર્મનું સ્થાપન પણ કરે છે હવે એમાં આશંકા થતી હોય તો બોલો પછી મુનિએ કહ્યું હે મહારાજ યથાર્થ ઉત્તર થયો એ વચનામૃતમ એવી રીતે કાર્યાણનું પાંચમું વચન અમૃત થયું આમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે અમારા પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અમે પ્રગટ થઈએ છીએ અને તે ભેલું અસંખ્ય જીવનું કલ્યાણ તથા ધર્મનું સ્થાપન પણ કરીએ છીએ એમ એક બાબત છે એટલે આ વાત છે ને એ ભગવાનને અવતાર ધરવાના છ પ્રયોજનો શાસ્ત્રમાં કયા છે એ માહિતો આ એક છે હવે આમાં ઈશ્વરચંદ્ર સ્વામી પ્રશ્ન પૂછે છે બાપાને કે અમે પ્રેમી ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું તે પ્રેમી ભક્ત કેવા હશે અને એમના મનોરથ શા હશે તો બાપાશ્રી સમજાવે છે કે સાધન દશાવાળા સાધન દશાવાળા એકાંતિકને પ્રેમી ભક્ત જાણવા તેમને ભગવાનના સંબંધવાળી ક્રિયાઓના મનોરથ હોય તે પૂરા કરવા માટે પ્રગટ થાય છે એમ ખુલાસો કર્યો ઇતિ રહસ્યાર્થ મહારાજ દયાળો વચન અમૃત નાનું છે પણ સરસ સમજવા જેવું અને વિચારવા જેવું છે કે આ ભગવાન આપણા માટે આવે છે અને આપણા જેવા થઈ અને સુખ આપે છે એટલે આવો સંશય કરવો નહીં કે ભાઈ ભગવાનને આવવાની શું જરૂર છે રામમાં બેઠે બેઠે કલ્યાણ કરતા હોય તો એને શું વાંધો આવે છે હં બરાબર ચાલો તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ